கணமோலோயே சோத்ரி காடபுருத்தி அரகன் தானம் கணமோலோயே சோத்ரி காடபுருத்தி சிதானம் கணமோலோயே சோத்ரி காடபுருத்தி ஐரியானம் கணமோலோயே சோத்ரி காடபுருத்தி உச்சயானம் கணமோலோயே சோத்ரி காடபுருத்தி சவசாமனம் ஓம்கார பிந்து சயுக்தம் ஜாயந்தி யோகினம் காமதம் மோக்ஷதம் ஜெய ஓம்காராய நமோ நம மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதமோ மகனி மங்களம் குந்தாரியோ ஜெயன் தர்மோஷ்டு மங்களம் சர்வ மங்கள மாங்கல்யம் சர்வ கல்யாண காரகம் பிரதானம் சர்வ தர்மானாம் ஜெயினம் ஜெயது சாசனம் நம சமய சாராய ஸ்வானுபூத்தியா சகாசதே சித்ஸ்வபாவாய பாவாய ஷர்பாவாந்தரச்சிதி ஏகோ மே சசுதோபா ஜ்னாந்தர்ஷவ லக்கணம் சேஷா மே பாயிரா பாவா சபேஷயோக லக்கணம் மாரோ சுஷாஸ்வத ஏக தர்ஷன் நான் தர்ஷன் ஜீவிஷே બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમાં કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે તે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યયપણે તે જીવ જાણે આત્મને તશુમો પામી લઈ કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક નાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે જેમને તૃતેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શુદ્ધ કેવડી કથિત આ સમય પ્રાપૃત હો તું સ્થાપ નિજને મોક્ષ પંથે યા અનુભવ તે રને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે ઓમ શ્રી નમઃ શ્રી દેવ્ય નમઃ શ્રી દેવ્ય નમઃ શ્રી દેવ્ય કુંકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત નિયમ સારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો શુદ્ધભાવ અધિકાર તેની 38મી ગાથા આપણી પૂરી થઈ. હવે 54 નંબરનો કળશ છે. 38મી ગાથા ઉપરનો જ આ 54 નંબરનો કળશ છે. કળશ ઘણી વખત આ ટીકાકાર મુનિરાજ છે કે કોઈ પણ શાસ્ત્રના કોઈ પણ ટીકા કરનાર આચાર્ય હોય કે મુનિરાજ હોય એ ઘણી વખત કળશો ગાથાની પહેલાં ચડાવતા હોય, એટલે કે ગાથામાં શું આવવાનું છે એ કહેવા માટે કળશની રચના કરતા હોય, અને ઘણી વખત ગાથા પૂરી થઈ ગયા પછી કળશો લખતા હોય. તો ગાથા પૂરી થઈ ગયા પછી જે કળશો લખે એમાં જે પોતાને આખી ગાથામાં જે એણે વિસ્તાર ગાથાનો કર્યો હોય એમાં જે એને પોતાને ભાવ સ્ફુર્યો હોય, પોતાને જે ખ્યાલમાં આવ્યું હોય કે આચાર્ય ભગવાન જે આ 38મી ગાથામાં જે કહી ગયા છે કે સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી, તો એમાં જે આખી વાત જે આખી વિસ્તારપૂર્વક આવી છે એનો સાર શું છે, તો એનો સાર એ આખી ગાથાનો સાર કળશમાં લખતા હોય છે. એ કળશમાં એનો સાર લખે પછી પોતાને કોઈ એવો નવો ભાવ આવ્યો હોય એમાંથી, આચાર્ય ભગવાને તો વર્ણન કર્યું હોય એનો વિસ્તાર કરી દીધો હોય પણ એના સિવાય પણ પોતાને કોઈ નવો ભાવ એમાંથી સ્ફુર્યો હોય તો એવા ભાવનો પણ આખો કળશ લખે. તો એવા કળશ રૂપે આ એક 54મો કળશ અપૂર્વથી અપૂર્વ 54મો કળશ લખાયેલો છે. એ આવી રીતે કળશોની રચના થતી હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રી આજે કીધું ને પ્રવચનમાં કે ભાઈ કળશ આમાં 311 કળશ તો નિયમસારમાં પદ્મપ્રભ મલધારી દેવે બનાવેલા છે, અને એના સિવાય પણ અન્ય કળશો બીજી ગાથાઓના રેફરન્સમાંથી કળશો લઈ આવીને પણ આ શાસ્ત્રમાં એણે મૂક્યા છે બધા કળશો. એટલે આ કોઈ શાસ્ત્ર જ નિયમસાર શાસ્ત્ર જ કોઈ એવું અપૂર્વ છે કે એમાં મુનિરાજના ભાવ જે ચાલે છે ને એ મુનિરાજના ભાવ એવા અપૂર્વ અને અદ્ભુત છે કે એમ કે એ પોતે આચાર્ય ભગવાન જ્યાં બેસી અને શાસ્ત્રની રચના કરે છે ને, જ્યાં બેસીને એટલે પોતાના આત્મામાં બેસીને, એવા આત્માની જે આ શાસ્ત્રની એવી રચના કરે છે ને એવી જગ્યાએ મુનિરાજ પહેલાં તો બેસી જાય છે, અને એ બેસી અને પછી પોતે કળશની રચના કરે છે, પછી પોતે ટીકા વિસ્તાર કરે છે. એવી રીતે આપણે પણ અત્યારે મુનિરાજ જ્યારે આ કળશ રચતા હોય ત્યારે એ કળશની રચના થતી હોય એના જે ભાવ હોય એ કેવા ભાવપૂર્વક આવી રચના થઈ હશે એ આપણે આપણા પહેલાં વિચારમાં લેવું કે આ મુનિરાજ
કેવા હશે, ભાવલિંગી સંત કેવા હોય, મુનિરાજનું સ્વરૂપ કેવું હોય, સાધુપણું કોને કહેવાય, એવા મુનિરાજ હાલતા ચાલતા સિદ્ધ કીધા જેને એ મુનિરાજ કેવા હોય, એ એમ પોચે પોતે કહે છે 253 કળશમાં કે મુનિમાં અને સર્વજ્ઞમાં જો તું કાંઈ ભેદ જોઈશ તો તું જળ છો. મુનિરાજ પોતે ને પોતે પોતે આવી વાત કરે છે કે તું જો અમને મુનિ તરીકે જોઈશ અને સર્વજ્ઞને તું કેવડી તરીકે જોઈશ તો તું જળ છો. તને ખબર નથી કે અમારું સર્વજ્ઞપણું પણ ભલે અત્યારે પર્યાયમાં પ્રગટ પર્યાય રૂપે સર્વજ્ઞતા 13મું ગુણસ્થાન ન આવ્યું હોય, પણ અમે 7મે 6ઠે ગુણસ્થાને ઝૂલનારા મુનિરાજ છીએ. પણ અમે ક્ષણમાં 7મું ને ક્ષણમાં 6ઠું જે અમને આવે છે એવી અમારી જે સ્થિતિ છે એમાં હમણાં અમે અલ્પકાળમાં તો છે ને સિદ્ધ થઈ જવાના છીએ. એટલે તું અમારામાં અને કેવડીમાં, અમારામાં અને સિદ્ધમાં પણ કોઈ ભેદ ન જોતો. એવી રીતે આ જે મુનિરાજ જે રચના કરે છે ને એ કેવી રીતે રચના કરતા હશે, એ ક્યાં બેઠા હશે, એ કેવી રીતે આ લખાણ કરતા હશે, કેવા ભાવમાં અંદર ડૂબકી મારી બહાર આવીને વિકલ્પાત્મક દશામાં આ રચના થઈ હશે, એવો આપણે વિચાર કરીને જ્યારે આને વાંચીએ ને જ્યારે ત્યારે આપણને સાક્ષાત્કાર અંદરથી થાય કે ખરેખર ઓહો આમાં તો આટલું બધું ભવ્યતાપૂર્વક ભવ્યતત્વ ભરેલું છે. એવો જ્યારે આવો ખ્યાલમાં આપણે લઈને ત્યારે ખ્યાલ આવે કે ઓહો આચાર્યની કેવી દશા, મુનિરાજની કેવી દશા, કળશોની રચનાની કેવી દશા, એ કેવી રીતે રચના થઈ, કેવી રીતે એ ભાવ વિભોર થઈ અને આનું વર્ણન કરે છે. એવો જ્યારે અંદરથી મહિમાપૂર્વકનો ભાવ આપણને પણ ખ્યાલમાં આવે તો એને એમ કહેવાય કે આપણે મુનિરાજ જ્યાં બેસીને લખીએ છીએ ઈ જ્યાં બેઠા છે એનું આપણા જ્ઞાનમાં પણ ચિત્રીકરણ કરીને જ્યારે આપણે આ વાંચીએ, જ્યારે એનો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો હો મુનિરાજની ક્યાં ધન્ય મુનિદશા, ક્યાં એવી એની સ્થિતિ, ક્યાં એવો એનો વિસ્તાર, ક્યાં આ કળશો લખવાની એની પદ્ધતિ. એવો આ અપૂર્વથી અપૂર્વ કળશ છે, 54મો કળશ 38મી ગાથા પછીનો. અને એ કળશમાં ગુરુદેવે ખૂબ સ્પષ્ટીકરણ કર્યું છે. આ જે આમાં જે પ્રવચન છપાણું છે ને એના સિવાયના પણ આના પ્રવચનો બહુ સુંદર છે. એમાં તો ગુરુદેવે ઘણી ઘણી વિસ્તારથી બધી વાતો કરી છે, પ્રદેશ ભેદની વાતો કરી છે, અસંખ્ય પ્રદેશ કેવી રીતે છે, પર્યાય કેવી રીતે જુદી છે, સર્વતત્વમાં સાર એક તત્વ કેવું છે, એ બધો વિસ્તાર ગુરુદેવે ઘણા પ્રવચનોમાં ખૂબ વિસ્તારપૂર્વક કર્યો છે. એવો આ કળશ અપૂર્વથી અપૂર્વ કળશ છે. એ કળશમાં કળશ છે, જયતિ સમય સાર સર્વતત્વ એક સાર સકલ વિલય દૂર પ્રાસ્ત દુર્વાર વાર દુરિત તરુ કુઠાર શુદ્ધ બોધ અવતાર સુખ જલ નિધિ પૂર ક્લેશ વારાસી પાર. એટલે એમાં એમ લખે છે કે સર્વતત્વોમાં જે એક સાર છે, સર્વતત્વો એટલે સાતેય તત્વોમાં જે એક સારરૂપ તત્વ છે, પરમ પરિણામિક ભાવ, ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ તત્વ, અખંડ તત્વ, અભેદ તત્વ, એ સર્વતત્વોમાં સાર છે. સારભૂત હોય તો સર્વતત્વો સારભૂત નથી, સર્વતત્વોમાં એક તત્વ છે એ સારભૂત છે, ત્રિકાળી દ્રવ્ય છે એ સારભૂત છે, બાકી તત્વો છે એ ખરેખર સારભૂત નથી એટલે કે ઉપાદેય નથી. સારભૂત નથી એટલે ઉપાદેય નથી, અને એક તત્વ છે એ ઉપાદેય છે. સાતેય તત્વનો સમૂહ તો પરદ્રવ્ય હોવાને લીધે એને હે કીધો છે, એમ કહીને આમાંથી વાત ઉપાડે છે કે સર્વ તત્વોમાં જે એક સાર છે, જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે, એટલે કે નાશ પામવા યોગ્ય ભાવો એટલે કે સાતેય તત્વોનો સમૂહ એ નાશ પામવા યોગ છે, કારણ કે એક સમયની પર્યાય છે, બીજે સમયે વ્યય થઈ જાય છે, તો એ પર્યાય નાશવાન છે એટલે સમસ્ત ભાવો જે છે એ નાશ પામવા યોગ્ય ભાવ છે. તો એનાથી આત્મા એટલે કે સર્વ તત્વ જે છે એનાથી ભિન્ન જે શુદ્ધ આત્મા છે એ સારભૂત તત્વ છે, અને આ સર્વ તત્વ છે એ નાશ પામવા યોગ્ય તત્વ છે. જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, જે પાપરૂપ વૃક્ષને છેદનારો કુહાળો છે, અને જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, જે સુખસાગરનું પૂર છે. ગુરુદેવ કહે છે ને કે મુનિરાજને કાંઈ શબ્દો મળતા નથી આમાં, કે આમાં હવે લખવું શું આના માટે, કારણ કે આત્મા એનો કોઈ વિસ્તાર જ નથી. ખરેખર વિસ્તાર આત્માનો ખરેખર છે જ નહીં.
આત્મા કહેતા તો પૂરી પૂરું થઈ જાય છે ત્યાં. વિસ્તાર જે હોય છે ને એ બધો વ્યવહારનો હોય, એ બધો અનાત્માનો હોય, એટલે કે આ સાત તત્વોનો વિસ્તાર હોય. આત્માનો વિસ્તાર ન થઈ શકે. આત્માનો વિસ્તાર થઈ શકે પણ ક્યાં થઈ શકે? પોતે અંદરમાં જઈને ડૂબકી મારે ને તો અંદર બહુ વિસ્તાર છે, કે અહીંયાથી બહાર નીકળવું જેને ગમે કે નહીં, એટલું અમર્યાદિતપણું છે અંદરમાં, એવો અંદરમાં વિસ્તાર છે. પણ બહારમાં કાંઈ આત્માનો વિસ્તાર થઈ શકે એવું નથી, શબ્દથી એનો કાંઈ વિસ્તાર થઈ શકે એવું નથી. એટલે મુનિરાજને શબ્દો મળતા નથી, ભાવ તો એને અમર્યાદિત વર્તે છે. ભાવોનો તો એ પિંડ છે અંદરમાં, પણ એ ભાવને પ્રદર્શિત કરવા માટે એની પાસે ભાષા નથી. એટલે ભાષા મૌન થઈ જાય છે, ભાષા મૌન થઈ જાય છે અને ભાવપૂર્વક એ અંદરમાં પાછો ગરકાવ થઈ જાય છે. એવી આ મુનિરાજની સ્થિતિ એવી છે. એટલે એવો આ અદ્ભુતથી અદ્ભુત આ કળશો એટલા અપૂર્વ કળશો લખ્યા છે. એટલે કહે છે કે સુખ સાગરનું પૂર છે, શુદ્ધ જ્ઞાનનો અવતાર છે અને જે ક્લેશો દધીનો કિનારો છે, તે સમયસર આત્મા જયવંત, શુદ્ધ આત્મા જયવંત વર્તે છે. હવે આ કળશ જે છે ને એમાં પણ ખરેખર તો 38મી ગાથામાં જે આવ્યું છે ને એ જ ખરેખર આમાં બતાવવા માગે છે. એટલે મારો આજે વિચાર શું છે કે આજે થોડું આપણે વહેલું પૂરું કરવાનું છે, તો આપણે આજે છે ને આ કળશ તો વાંચ્યો. હવે આજે મારે એવો વિચાર છે કે કોઈને કાંઈ પ્રશ્ન હોય ને તો પૂછે, તો આપણે પ્રશ્નોત્તરી રાખી દઈએ. આજે આ છે ને આ નહીં ચલાવીએ આપણે, કારણ કે આ કળશ તો બહુ અપૂર્વ છે અને આ કળશમાં ભાવો પણ બ્રહ્માંડના ભરેલા છે, એટલો બધો અદ્ભુતથી અદ્ભુત કળશ છે. એટલે પાછો એને આપણે લેશું, પણ આમાં આપણે આપણો જે વિષય ઘણો ચાલે છે એમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય, આ નિયમસારમાં જે ગુરુદેવના પ્રવચનો આવે છે એમાં કાંઈ પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન પૂછો, તો આપણે એના ઉપર ચર્ચા કરીએ. આપણે ચર્ચા કરીએ, ખાલી હું બોલું છું એ તો આ હું બોલીશ હમણાં, પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન તમે કાઢો, તો આપણે પ્રશ્ન ઉપર ચર્ચા કરીએ. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કયો, અને ન હોય તો પછી હું ચલાવીશ. તમે જ્યાં પ્રવચન કરવા ગયા હોય મહાવીર ભગવાન આજે નિર્વાણ ને પામ્યા, એટલે એમાં ગુરુદેવ તો એમ કહેવા માંગે છે કે મહાવીર ભગવાન આજે જ નિર્વાણને પામ્યા, એટલે તો એ જે દિવસે પામ્યા એ દિવસનું એ પ્રવચન છે. પહેલામાં પહેલાં તો નિર્વાણ પામ્યા એટલે એમાં ગુરુદેવે શું લીધું છે એ મારા ખ્યાલમાં નથી, પણ ગુરુદેવે એમ કીધું કે આજે જ નિર્વાણ પામ્યા, કદાચ આમાં એ પ્રવચન છે. હે, કદાચ છે. ભૂતકાળમાં મહાવીર ભગવાન સિદ્ધ થયા એમ જ્ઞાન જાણતું નથી, પણ વર્તમાન જ સિદ્ધ થયા એમ જાણે છે. આ પ્રશ્ન છે બરાબર ને? ભૂતકાળમાં મહાવીર ભગવાન સિદ્ધ થયા એમ જ્ઞાન જાણતું નથી, પણ વર્તમાન જ સિદ્ધ થયા એમ જાણે છે. તેમાં જ્ઞાન અને જ્ઞેય બંનેની, જ્ઞાન અને જ્ઞેય બંને દ્રવ્યની અખંડતાને લક્ષમાં લીધેલ છે. ભૂત કે ભવિષ્યની અવસ્થાથી જ્ઞાન જાણતું નથી, પણ વર્તમાન અવસ્થાથી જ જાણવાનું કામ કરે છે. અને દ્રવ્ય ગુણ તો વર્તમાન રૂપ જ છે, એ રીતે દ્રવ્ય ગુણ પર્યાયથી અખંડ વસ્તુ વર્તમાન રૂપ છે. અને જો સામે જ્ઞેય વસ્તુ આખી વર્તમાન ન હોય તો ઉપાદાન નિમિત્ત જ્ઞાન જ્ઞેયનો મેળ જ થતો નથી. ભૂત ભવિષ્યકાળની પર્યાયો છે ખરી તેની ના નથી, પરંતુ અહીં તો બીજો ન્યાય કેવો છે, આજે કોઈ શૈલીથી આવે, આજે કોઈ જુદી શૈલીથી આવે છે તે ધ્યાન રાખજો. ખ્યાલ કરનાર વર્તમાનથી ખ્યાલ કરે છે કે ભૂત ભવિષ્યની પર્યાયથી ખ્યાલ કરે છે? સામાજ્ઞેયનો ખ્યાલ તો વર્તમાનમાં જ કરે છે ને, જેમ અહીં જ્ઞાન વર્તમાન જ છે તેમ સામાજ્ઞેયમાં પણ ભૂત ભવિષ્યને ભૂલી જા.
ભૂત ભવિષ્ય પર્યાયના ભેદને છોડીને સર્વ પર્યાયથી અખંડ રૂપ વસ્તુને વર્તમાન જ્ઞેય રૂપ કરીને જાણ. અહીં ઉપાદાનમાં એક સમયમાં અખંડ જ્ઞાન સામર્થ છે અને સામે નિમિત્ત રૂપ લોકાલોક છે, પણ એક સમયમાં પૂરા છે. અહીં જ્ઞાન વર્તમાન રૂપ પૂરું હોય અને જ્ઞેય વર્તમાન રૂપ પૂરા ન હોય એમ બને જ નહીં. એટલે આમાં શું ચર્ચા ઉપાડી છે? વર્તમાન જ્ઞાન વર્તમાન જ્ઞેયને અખંડ કરીને જાણે છે, એટલે ખરેખર તો પોતે એક સમયમાં આખો વર્તમાન છે તેની કબૂલાત છે. આમાં અહીંયા વ્યવસ્થા એવી રીતે આ ચર્ચા ચાલી છે. આખી ઉપર આની ચર્ચા છે, એના પછી નીચે બોર્ડમાં લખ્યું છે. એમાં ઉપર છે, દ્રવ્ય અને ગુણ તો દરેક પર્યાય સાથે વર્તમાન અખંડ જ છે. મારા દ્રવ્ય ગુણ અને તેની જાણવારૂપ પર્યાય ત્રણે વર્તમાનમાં જ રહે અને સામાગ્નેયમાં પણ દ્રવ્ય ગુણ પર્યાયના અખંડ પડી જાય એમ બને નહીં. અર્થાત જ્ઞેયરૂપ સિદ્ધ ભગવાનની પર્યાય વર્તમાન અને દ્રવ્ય ગુણ ભૂતકાળમાં એમ હોય નહીં. પરંતુ જેમ અહીં જ્ઞાન વર્તમાન રૂપ જ છે તેમ સામે જ્ઞેય પણ વર્તમાન રૂપે જ છે. જ્ઞાન આખા જ્ઞેય દ્રવ્યને વર્તમાન કરીને જાણે છે, એટલે કે પર્યાયના ભૂત ભવિષ્ય એવા ભેદ છોડીને બધી પર્યાયોથી અભેદરૂપ આખું દ્રવ્ય જ વર્તમાન છે એમ જ્ઞાન જાણે છે. પછી આ ઉપાયેલું છે કે ભૂતકાળમાં મહાવીર ભગવાન સિદ્ધ થયા એમ જ્ઞાન જાણતું નથી. એટલે અહીંયા જે વિષય આખો ચર્ચા ઉપાડી છે, અહીંયા એમ કહેવા માગે છે કે તમે કોઈ એને ભૂતકાળમાં મહાવીર થઈ ગયા, ભવિષ્યમાં સૂર્યકીર્તિ થશે, એવી રીતે તમે એને પર્યાયથી ન જુઓ. શું તમે એને ભૂતકાળની પર્યાયથી કે ભવિષ્યની પર્યાયથી એના દ્રવ્યને ન જુઓ, તમે તમે એના દ્રવ્યને જ જુઓ કે આ અત્યારે જ તીર્થંકર થયા, આ વર્તમાનમાં જ તીર્થંકર છે. જેમ ગુરુદેવને તમે ભાવિથી જુઓ કે ચોથે કાળે ગુરુદેવ તો સૂર્યકીર્તિ તીર્થંકર થવાના છે, તો એનો અર્થ એમ થયો કે તમે એને પર્યાયથી એની મૂલવણી કરવાનો પ્રયત્ન કરો છો. જ્યારે તમે પર્યાયથી જુઓ છો ત્યારે પણ એ દ્રવ્ય ગુણને પર્યાય તો અખંડ દ્રવ્યને એમાં જોવાનું છે, એમાં તમારે પર્યાયનો ખંડ પાડવાનો નથી. જો તમે પર્યાયનો ખંડ પાડશો તો તમને શું છે કે ખરેખર એની પર્યાયનો ખંડ પાડશો તો એને કેવળ જ્ઞાન જ નહીં થાય, એની પર્યાયનો તમે ખંડ પાડશો તો એને ત્યાં કેવળ જ્ઞાન નહીં થાય. કેવળ જ્ઞાનની પર્યાયનો પણ જો તમે ખંડ પાડીને તમે વિચાર કરશો એનો, તો ત્યાં તમને ભાગલાવાળું દ્રવ્ય દેખાશે. દ્રવ્ય કેવળ જ્ઞાનના સમયે ભાગલાવાળું નથી હોતું, અને ભૂતકાળની પર્યાય વ્યય થઈને અંદર ચાલી ગઈ ત્યારે પણ એ ભૂતકાળની પર્યાયને જોવી હોય તો પારિણામિક ભાવ જ જોવાનો છે, એને પર્યાયથી નથી જોવાનું. ભવિષ્યને પણ પર્યાયથી નથી જોવાનું, એને પણ ભવિષ્યને દ્રવ્યથી જોવાનું છે, ભૂતકાળને પણ દ્રવ્યથી જોવાનું છે. એટલે કે વર્તમાનમાં જ દ્રવ્યની અખંડતાથી એ દ્રવ્યને વર્તમાનથી જોવાનું છે. આ જે આપણે વિષય ચાલ્યો હતો ને વચ્ચે કે નિરંતર વર્તમાન, નિરંતર વર્તમાન, દરેક જીવનું દ્રવ્ય નિરંતર વર્તમાન છે, દ્રવ્ય નિરંતર વર્તમાન છે, પર્યાય નહીં. એટલે કે કેવું કે ભૂતકાળમાં જેવું દ્રવ્ય હતું ભવિષ્યમાં જેવું દ્રવ્ય રહેવાનું છે એવું જ દ્રવ્ય અત્યારે વર્તમાનમાં છે, એટલે એને નિરંતર વર્તમાન કીધું. નિરંતર વર્તમાન એટલે કે દ્રવ્ય કેવું છે, તો કે નિરંતર રહે છે. તો કે એ નિરંતર છે એ ક્યારે રહે છે? ભૂતકાળમાં એવું હતું, ભવિષ્યકાળમાં એવું છે? તો કે ના 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 ના, જે સમયે તું એને જો એ સમયે એ નિરંતર વર્તમાન એવું જ છે દ્રવ્ય. તું એને ભૂતકાળથી મૂલવણી કરમાં, તું એને ભવિષ્ય કાળથી મૂલવણી કરમાં, કાળના ભેદના પ્રવાહની ખંડતામાં એના કાળની અખંડતા તૂટી જાય છે. એના કાળની અખંડતા તૂટવાથી ભેદ પડે છે અને ભેદ પડવાથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે. એટલે આ આખી વસ્તુ જે છે એને તું અખંડથી જો, એમાં ક્યાંય વર્તમાન ભેદ પાડમાં. એટલે અહીંયા એમ શું કહે છે કે મહાવીર ભગવાન જે છે એ પણ આજે જ નિર્વાણ પાયમાં, એટલે કે એ 2500 વર્ષ પહેલાં નિર્વાણ પાયમાં હતા. આ 45 સાલનું પ્રવચન છે. તો એમ કહે છે કે આજે જ નિર્વાણ પાયમાં એમ તું એને જો, તું એને એમ ન જાઓ જોમાં, એ તો ભૂતકાળમાં નિર્વાણ પાયમાં હતા. એનો મતલબ એમ છે કે તે ભૂતકાળ ભવિષ્યકાળ ને વર્તમાનના કાળના ભેદ પાડ્યા. જો તું એ કાળના ભેદથી આખો નિરંતર અખંડ કાળનો પ્રવાહ ચાલે છે એ પ્રવાહમાં જો તું ખંડ પાડીશ તો ખંડ પાડવાથી વિકલ્પ ઉત્પન્ન થશે. એ ખંડ નથી ત્યાં ભૂતકાળમાં એ પાયમાં. તો તમે એમ કહો કે ભાઈ વર્તમાનમાં આજે જ
महावीर भगवान सिद्ध दशा ने पायमा छे, तो ई सिद्ध दशा ने आजे पायमा एनो अर्थ एम छे के अत्यारे तू एने जो तो पण ई सिद्ध समान छे, ભૂતકાળની પર્યાયથી તો તું એને જોજમાં, તું એને વર્તમાનથી જ જો. શું કામ વર્તમાનથી જોવાનું કહે છે? કે તારું જ્ઞાન જોનાર છે ને એ વર્તમાન છે, એટલે તારા જ્ઞાન તારું જ્ઞાન વર્તમાનમાં જોનાર છે, અને તું એને ભૂતકાળમાં જોઈશ કહી તો ભૂતકાળમાં સિદ્ધ પાયમાં હતા અને ભવિષ્યમાં સિદ્ધ પણ રહેવાના છે. તો એનો મતલબ એમ થઈ ગયો કે તે એના દ્રવ્યમાં ભૂતકાળનો અને ભવિષ્યકાળનો વર્તમાનમાં ખંડ પાડ્યો, એવો ખંડ ત્યાં નથી. આ શું છે? આખું પ્રયોગથી વિચારો કે ત્યાં એવો ખંડ છે કે ભાઈ આ જે નિર્વાણપાયમાં એમ તમે જોયું એનો અર્થ એમ થાય છે કે તું એને વર્તમાનમાં એમ જ જો કે આજે જ નિર્વાણપાયમાં, કાલે તું એને જોતો આજે જ નિર્વાણપાયમાં, આજે જ નિર્વાણપાયમાં, એટલે તને આખા દ્રવ્યમાં કોઈ એનો ભૂતકાળની પર્યાયનો ખંડ નહીં દેખાય. જ્યાં સુધી તને ખંડ દેખાશે ત્યાં સુધી તને મહાવીર ભગવાનની સિદ્ધ દશાનું સ્વરૂપ દ્રવ્યથી અખંડ થઈને પાયમાતા એવું તને અખંડ દ્રવ્ય નહીં દેખાય. એટલે કોઈ પણ પરજ્ઞેયમાં પણ, પરજ્ઞેય છે મહાવીર ભગવાનનો આત્મા છે એના દ્રવ્ય ગુણ પર્યાય, મારા આત્માથી દ્રવ્ય ગુણ પર્યાયથી તો પરજ્ઞેય છે, એ પરજ્ઞેયમાં જો તું ખંડ પાડીશ ને તો અહીંયા ખંડ પડશે. અહીંયા ખંડ ક્યારે પડે? કે અહીંયા પર્યાયને તું ખંડરૂપ કરી અને પરજ્ઞેયને ખંડરૂપ જોવા જા, તો જ્યાં તું ત્યાં ખંડ પાડ તો અહીંયા ખંડ પડે. તો અહીંયાથી તું એને જોવસ તો તું એમ જો કે આજે જ સિદ્ધ પાયમાં, મહાવીર પરમાત્મા આજે જ સિદ્ધ થયા, તો એનો મતલબ એમ થશે કે તારા દ્રવ્ય ગુણ પર્યાયમાં ત્યાં તું ખંડ નહીં પાડ તો અહીંયા પણ ખંડ નહીં પડે, અહીંયા પણ વિકલ્પ નહીં ઉત્પન્ન થાય, અને અહીંયા વિકલ્પ નહીં ઉત્પન્ન થાય તો ત્યાં તો ખંડ પડતો જ નથી. ખરેખર તો ખંડની કલ્પના કરે છે, ત્યાં ખંડ નથી થતો. ખંડની કલ્પના કરીને જોવે છે કે ભૂતકાળમાં નિર્વાણ પામ્યા હતા, ભવિષ્યમાં હવે બીજા તીર્થંકર નિર્વાણ પામશે, એવું વર્તમાનમાં પોતાની પર્યાયના ખંડ પાડી અને એને ભૂતકાળને વર્તમાનથી જોવે છે. ખંડ પાડીને એ ભૂતકાળને વર્તમાનથી ખંડ પાડીને જોવે છે એટલે અહીંયા ખંડની ઉત્પત્તિ થાય છે. એટલે આમાં ગુરુદેવ કહે છે કે એ તો આજે જ નિર્વાણને પામ્યા એમ જોતું એને, જો એમ કે ભૂતકાળના મહાવીર ભગવાન સિદ્ધ થયા એમ જ્ઞાન જાણતું નથી. જો એમ જ્ઞાન જાણે તો વિકલ્પ, પણ વર્તમાન જ સિદ્ધ થયા એમ જાણે છે, તેમાં જ્ઞાન અને જ્ઞેય બંને દ્રવ્યની અખંડતાને લક્ષમાં લીધી છે. જો એટલે સ્વકાળ લેવાનો એ પોતાની જ્ઞાનની ઉત્પાદરૂપ પર્યાય છે, એને કહેવામાં આવે છે સકાળ, સ્વકાળ. અને ત્યાં સામેની દ્રવ્ય ગુણ પર્યાયની સ્થિતિ છે મહાવીર પરમાત્માની, એને આપણા દ્રવ્યની અપેક્ષાએ પરકાળ, પણ એના દ્રવ્યની અપેક્ષાએ એનો જે સ્વકાળ છે એ ભૂતકાળમાં પૂરો થઈ ગયો છે સિદ્ધ દશામાં, એમ ન જોતા વર્તમાનમાં જ સિદ્ધ છે. ભૂતકાળમાં સિદ્ધ થયા બરાબર 2600 વર્ષ પહેલાં, તો હવે એ વર્તમાનમાં સિદ્ધ તરીકે છે કે નહીં? ભવિષ્યમાં સિદ્ધ તરીકે રહેવાના છે કે નહીં? છે, રહેવાના ને. ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે, ભવિષ્યમાં રહેવાના. તો એની અખંડતામાં શું છે? તમે જુઓ તો કે સિદ્ધ પણ તો અખંડ છે. તમે ભૂત વર્તમાન ને ભવિષ્ય એમ ભેદ પાડ્યા, પણ સિદ્ધ પણ તો અખંડ છે. તો એમ કહે છે કે તું એને વર્તમાનમાં પણ સિદ્ધ પણ જો, ભૂતકાળમાં પાયમાતા એવો ખંડ ન પાડ. જો તું એનો ખંડ પાડીશ તો તને વિકલ્પની ઉત્પત્તિ થશે, કારણ કે તને એમ થશે એ તો ભૂતકાળમાં પાયમાતા, વર્તમાનમાં સિદ્ધ છે એમ તારો વિચાર નથી થયો. ભૂતકાળમાં પાયમાતા, ભૂતકાળમાં પાયમાતા, ભૂતકાળમાં પાયમાતા, અરે ભૂતકાળમાં પાયમાતા, પણ વર્તમાનમાં એ લોકના અગ્રભાગે અત્યારે સિદ્ધ દશામાં બિરાજમાન છે, ભવિષ્યમાં પણ એવી જ સિદ્ધ દશામાં એ બિરાજમાન રહેવાના છે, એવું સળંગ દ્રવ્ય છે. ખંડ નહીં જ્ઞાનમાં, એ જ્ઞાનના આ પ્રવાહ જે કાળનો ચાલે છે ને, અનાદિથી અનંત કાળ સુધીનો જે કાળનો પ્રવાહ ચાલે છે, એ કાળના પ્રવાહમાં ખંડિતતા કરવી ને એના પર્યાય છે. શું? કાળના પ્રવાહમાં ખંડ ઊભો કરવો એનું નામ પર્યાય છે, અને એ કાળના પ્રવાહમાં ખંડ ઉપસ્થિત ન થાય, વિકલ્પ ઉપસ્થિત ન થાય, ભેદ ઉપસ્થિત ન થાય, તો એ આખું દ્રવ્ય પરંપરિણામિક ભાવે છે. જ્યાં તમે એમાં ખંડ ઉત્પન્ન કરો છો તો એમાં પર્યાયનો ઉત્પાદ થાય છે. પર્યાયનો ઉત્પાદ તમે ખંડ ઉત્પન્ન ન કરો તો પણ રોકાતો નથી,
પણ તમે એને જોવો છો કેવી રીતે? તમે એને પર્યાય ઉત્પન્ન થઈને પર્યાય વ્યય થઈ એવી રીતે તમે દ્રવ્યને જોવો છો કે તમે દ્રવ્યને અખંડ જોવો છો? બસ તમે જો પર્યાય ઉત્પન્ન થઈ સિદ્ધ દશાની અને એ સિદ્ધ દશાની પર્યાય અભેદનું લક્ષ્ય કરી અને પાછી એ પરિપૂર્ણમાં સમાઈ ગઈ, તમે એવી રીતે એના ઉત્પાદ વ્યયના વિચાર જો સિદ્ધશાના સમયના પણ કરો તો વિકલ્પની ઉત્પત્તિ ત્યાં ચાલુ રહે છે એવી રીતે. આ તો સિદ્ધ દશાની ચર્ચા છે. મુનિરાજની ચર્ચા તમે લ્યો, કેવડી ભગવાનની, મુનિરાજની, સાધકની કે ચતુર્થ ગુણસ્થાનવર્તીની કે અજ્ઞાનીની, કોઈ પણ દ્રવ્યની કોઈ પણ પર્યાય હોય. હવે જો એના એમાં દ્રવ્ય શું છે? નિર્વિકલ્પ વસ્તુ. હે, ક્ષેત્રે શું છે કે અસંખ્ય પ્રદેશ. કાળે શું છે કે ત્રિકાળ કાળ. અને ભાવે શું છે? અનંત ગુણ. બરાબર, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારથી આખી બનેલી ત્રિકાળી વસ્તુ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી આખી ત્રિકાળી વસ્તુ બનેલી છે. એટલે દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ, ક્ષેત્રે અસંખ્ય પ્રદેશ, કાળે ત્રિકાળ કાળ અને ભાવે અનંત ગુણ. કાળે છે ને, કાળ એનો ત્રિકાળ છે, એટલે કે પૂર્વે જેવો હતો વર્તમાનમાં એવો જ છે, ભવિષ્ય એવો જ રહેવાનો, એવો એનો કાળ ત્રિકાળ છે. તો આવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ખંડિત નહીં થતી એવી અખંડિત એક વસ્તુ ત્રિકાળી દ્રવ્ય છે. બરાબર, આપણે એનો થોડો વિસ્તાર કરીએ એટલે ચોખ્ખું થઈ જાય. કાળ પ્રવાહની વસ્તુ ચોખ્ખી કરવી બહુ જરૂરી છે. એમાં એમાં ઘણા વિકલ્પો પણ જીવન ચાલે છે. એમાં ઘણું સાહિત્યનું બહાર નીકળવું હોય ને તો એમાં પછી ક્યાંક 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 અમુક વસ્તુમાં વિકલ્પ થાય કે આમ કેમ હશે, આમ કેમ હશે. તો એ એક આખું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સ્વરૂપ આખી વસ્તુ છે. એ કેવી છે? ત્રિકાળ વસ્તુ છે, એ અખંડ વસ્તુ છે. એના ખંડ નથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના. તો આપણે ખંડ પાડીને એને સમજી. હવે એ આખી વસ્તુ ત્રિકાળ છે, એમાં દ્રવ્યની તો બધાને ખબર છે નિર્વિકલ્પ વસ્તુ. ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ છે એ પણ બધા જાણે છે, આમ પથરાયેલું છે વિસ્તાર સામાન્ય સમુદાયથી. હવે એનો કાળ છે એ ત્રિકાળ છે, એનો વિસ્તાર આપણે કરશું. અને એનો ભાવ છે એ અનંત ગુણાત્મક છે, એ બધાને ખબર છે કે એક પ્રદેશે અનંત ગુણ પથરાયેલા છે, એટલે દરેક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે એટલે વસેલા છે, એવી નિર્વિકલ્પ આખી વસ્તુ છે. એનો કાળ ત્રિકાળ છે. કાળ ત્રિકાળ છે એટલે કે ભૂતકાળમાં જેવું દ્રવ્ય હતું, વર્તમાનમાં એવું દ્રવ્ય એવું જ છે, ભવિષ્યમાં પણ દ્રવ્ય એવું જ રહેવાનું છે. આ એનો કાળ છે. હવે એ કાળનો પ્રવાહ શું, અને કાળના પ્રવાહમાં ખંડિતતા શું, અને કાળના પ્રવાહમાં અખંડિતતા શું? કાળનો પ્રવાહ છે ને એ ત્રિકાળ છે ને, એ અનાદિકાળથી અનંતકાળ સુધીનો જે પ્રવાહ છે એને ત્રિકાળ કાળનો અખંડિત પ્રવાહ કહેવામાં આવે છે. ત્રિકાળ કાળનો અખંડિત પ્રવાહ. હવે એ પ્રવાહ કેવો છે કે એ ધારો કે એક સમય છે, પછી બીજો સમય, પછી ત્રીજો સમય, પછી ચોથો સમય, પછી પાંચમો સમય. હે, તો એક સમયનું દ્રવ્ય છે. હવે જ્યારે બીજો સમય આવ્યો તો એટલું દ્રવ્ય આગળ વધ્યું છે. ત્રીજો સમય એટલું દ્રવ્ય, ચોથા સમય એટલું દ્રવ્ય, પાંચમા સમય એટલું દ્રવ્ય, છઠ્ઠા સમય એટલું દ્રવ્ય. તો એ કાળનો પ્રવાહ આગળ વધતો 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 ચાલે છે. એને કહેવાય કાળનો અખંડિત પ્રવાહ. શું કહેવાય? કાળનો અખંડિત પ્રવાહ. કે એ કાળનો અખંડિત પ્રવાહ અનાદિનો જે ત્રિકાળી દ્રવ્ય છે, તો એ અનાદિનું ત્રિકાળી દ્રવ્ય, એમાં દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ, ક્ષેત્રે અસંખ્ય પ્રદેશ, કાળે અખંડ એટલે કે અનાદિ અનંત એનો કાળ, ધારા પ્રવાહ રૂપ અખંડિત એનો કાળ, અને ભાવે અનંત ગુણ. તો એમાં કાળ જે છે એ અખંડિત કાળ એટલે એક સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય, પાંચમો સમય, એમ અનાદિકાળથી અનંતકાળ સુધી દ્રવ્ય રહેવાનું છે. તો એને એમ કહેવાય કે એનો અખંડિત કાળ ખંડ વગરનો છે, એને અખંડિત કાળ કહેવામાં આવે, એનું ત્રિકાળ કાળ કહેવામાં આવે. એ વસ્તુને કાળથી તમે એને એમ જોઈ શકો કે આ ત્રિકાળ વસ્તુ છે. કેવી છે? આ ત્રિકાળ વસ્તુ છે. ભૂતકાળમાં જેવી હતી, વર્તમાનમાં જેવી છે, ભાવિમાં પણ જેવી રહેવાની છે, એને કહેવાય એનો ત્રિકાળ કાળ. હવે એ ત્રિકાળ કાળમાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનના જો તમે ભેદ પાડ્યા, શું ભેદ પાડ્યા, તો એનું નામ થઈ ગયું પર્યાય, એનું નામ થઈ ગયું કાળનો ઉત્પાદ. એક સમયનો કાળ થયો,
તમે જે વર્તમાન આખો ધારા પ્રવાહ કાળ જે છે ને, ધારા પ્રવાહ કાળ છે, અખંડિત કાળ છે. દ્રવ્ય ક્યારે હતું? તો કે ભૂતકાળમાં હતું. દ્રવ્ય ક્યારે છે? તો કે વર્તમાનમાંય છે. દ્રવ્ય ક્યાં સુધી રહેવાનું છે? તો કે અનંતકાળ સુધી રહેવાનું છે. એ એનો કાળ છે. તો એ કાળનો પ્રવાહ, જેમ કે આપણો જીવ છે, તો ક્યાંથી નીકળી નીકળી નીકળીને કેટલી ગતિમાં ભમતો 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 અહીંયા મનુષ્ય ગતિમાં આવ્યો. તો એના કાળનો પ્રવાહ ચાલતો 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 અત્યારે અહીંયા મનુષ્ય સુધી પહોંચ્યો છે. હે, હવે એ કાળનો પ્રવાહ ચાલતો ચાલતો મનુષ્યમાંથી દેવ થઈ, દેવમાંથી પાછો મનુષ્ય થઈ, પાછો કોઈનો જીવ દેવ થઈ, મનુષ્ય થઈને પાછો સિદ્ધ દશામાં જવાનો છે. તો એ કાળનો પ્રવાહ જે ચાલ્યો, એ આખો અખંડિત પ્રવાહ છે. એમાં જે ગતિ, મનુષ્ય દેવ તિર્યંત નારક જેટલી ગતિ 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 આવી, માર્ગણાના ભેદ, જીવસ્થાનના ભેદ, ગુણ સમાસના ભેદ, વ્યંજન પર્યાયના ગતિના ભેદ, એ બધી પર્યાયો જે આવી, એ જેટલું જેટલું તમારી વર્તમાન પર્યાયમાં પરિણમન ચાલે છે, એ અખંડ કાળના ભેદરૂપ જેટલો વિકલ્પ ઉત્પન્ન થયો પર્યાયનો, એને આ બધી વ્યવસ્થા કહેવામાં આવે છે, એને પર્યાય કહેવામાં આવે છે, એને વર્તમાન પર્યાય કહેવાય છે. કાળરૂપી અખંડિત પ્રવાહના કાળમાંથી એક સમયવર્તી એમાં ખંડ પાડવો કાળનો, એને કહેવાય કે આને વર્તમાન પર્યાય, એને કાળથી ખંડિતને કહેવામાં આવે છે. હવે આ જે ખંડિતરૂપ પર્યાય થઈને કાળની, એ ખંડિતરૂપ પર્યાયથી તમે કોઈ પણ દ્રવ્યને જોવો, જેમ કે ભૂતકાળમાં મહાવીર ભગવાન સિદ્ધ થઈ ગયા, હવે તમે એને જુઓ કે મહાવીર ભગવાન તો ભૂતકાળમાં સિદ્ધ થયા, તો તમે એના કાળના અખંડ પ્રવાહમાં એનો ખંડ પાડી દીધો. તમે એને વર્તમાનમાં જ સિદ્ધ થયા એટલે એ વર્તમાનમાં જ અખંડ છે એમ જોવો. ભૂતકાળમાં હતા, ભવિષ્યકાળમાં રહેશે એમ ન જોવો, કારણ કે એમ જોશો તો તમારા જ્ઞાનમાં પણ ભૂતકાળના નિમિત્તે, અહીંયા પણ ભૂતકાળના નિમિત્તે જ્ઞાનમાં ખંડ પડી જશે. વર્તમાનના નિમિત્તે જ્ઞાનમાં ખંડ નહીં પડે. એનું કારણ કે જ્ઞાનની પર્યાય પોતાની વર્તમાન છે, જ્ઞાનની પર્યાય પોતાની પણ વર્તમાન છે. ભૂતકાળમાં જ્યારે તે સિદ્ધ થયા ત્યારે આ જીવની જે પર્યાય હતી એમાં એણે એવો વિચાર નહોતો કર્યો વર્તમાનમાં. આ પ્રવચનમાં એમ કહેવા માંગે છે, અત્યારે એ વિચાર કરે છે કે મહાવીર ભગવાન ભૂતકાળમાં સિદ્ધ થયા, તો કે નાના વર્તમાનમાં જ સિદ્ધ થયા. તું તારા જ્ઞાનના કાળના ખંડિત પર્યાયરૂપ ઉત્પાદના પ્રવાહમાં એને તું ભૂતકાળથી જોઈશ તો ત્યાં જ્યાં ખંડ પડશે ત્યાં ખંડ પડશે. ત્યાં તું એને અખંડ જોઈશ તો અહીંયા ખંડ નહીં દેખાય, તને અખંડ થઈ જશે તારી પર્યાય, એમ કહેવા માંગે છે. આ પ્રવચન છે બહુ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ પ્રવચન છે. આ વારંવાર છાપે બધા, એટલે આપણે તો પ્રવચન નવનીતમાં ચોથા ભાગમાં અજમેરા સાહેબને અમે છાપ્યું હતું ઘણા વર્ષો પહેલાં. આમાં બહુ માર્મિક વાત લખી છે, એટલી બધી માર્મિક વાત છે કે આ એક પ્રવચન આપણે ચલાવીએ તો કેટલો કાળ વયો જાય, એટલું બધું સરસ છે પ્રવચન. આમાં બહુ ન્યાયો આવ્યા છે ગુરુદેવના, ખૂબ ન્યાયો છે. અને 45 સાલનું પ્રવચન છે, કેટલું જૂનું, અત્યારે 2015 ચાલે છે. હે, 70 વર્ષ પહેલાંનું પ્રવચન છે આ, એ રહી ગયું છે કુદરતી. એટલે એ એમાં એમ કહેવા માગે છે કે તું કોઈ પણ પર્યાયને ખંડિત કરીને સામાન્ય પર્યાયને પણ જો માં, એટલે જ્ઞેય અને જ્ઞાન બેયને ખંડિત ન જો, અખંડથી જો, એમ આમાં સિદ્ધ કરવા માગે છે. એટલે કાળના પ્રવાહની જે વાત છે ને, એ બહુ અપૂર્વ છે. આપણે એમ કહીએ છીએ ને કે પર્યાય મારામાં નથી, પર્યાય પરદ્રવ્ય છે, સાતેય તત્વનો સમૂહ પરદ્રવ્ય છે, સાતેય તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. હે, એ બધી આપણે ચર્ચા ચાલી ને 38મી ગાથામાં. તો એ સાતેય તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી, તો સાતેય તત્વનો સમૂહ છે એ ક્યાં રહીએ છે? તો કે એ કાળનો અખંડિત પ્રવાહ છે ને, એમાં જેટલો ખંડ પડ્યો ને એ સાત તત્વનો સમૂહ છે, એને સાત તત્વનો સમૂહ કહેવામાં આવે છે. તું અખંડિતથી જો તો ધારા પ્રવાહ રૂપે તું એને અખંડિત જો તો એ ખંડ તને દેખાતો જ નથી. અખંડિત જો એટલે કે એ ખંડ પડતો જ નથી. ખંડ પડતો નથી એટલે ઉત્પાદ નથી થતો એમ નહીં. પછી કોઈ એમ લઈ લે કે ઉત્પાદ બંધ થઈ જાય છે, ઉત્પાદ તો રહે જ છે, પણ ઉત્પાદનું લક્ષ છૂટી જાય છે. ઉત્પાદ રહે છે પણ ઉત્પાદ થઈને ઉત્પાદ પરિણમી જાય છે, ઉત્પાદ થઈને ઉત્પાદ પરિણમી જાય છે.
ઈ અખંડિત પ્રવાહમાં કાળનો ખંડ એવો થાય છે કે ઈ કાળનો ખંડ થઈને અખંડ પરિણમી જાય છે, એટલે એને એમ કહેવામાં આવે છે કે જાણે કે કાળનો ખંડ પડ્યો જ નહોતો. આ જે કાળનો ખંડ પડે છે અને અભેદ થઈને પરિણમી જાય છે ને, એ જ્ઞેયની ચર્ચા છે. અને ત્રિકાળ અખંડ એનો કાળનો પ્રવાહ છે ને, એ ધ્યેયની ચર્ચા છે. એ ધ્યેય છે આખું, અખંડિત કાળ છે એનો ત્રિકાળ, એને ત્રિકાળ કહેવામાં આવે. ગુરુદેવે લીધું છે આમાં 270 કળશમાં આ વાત આવે છે. ન દ્રવ્યને ખંડિયામી, ન ક્ષેત્રને ખંડિયામી, ન કાળેને ખંડિયામી, ન ભાવેને ખંડિયામી. સુવિધુ વિશુદ્ધ એકો જ્ઞાન માત્ર અહમસ્મી, એટલે કે દ્રવ્યથી ખંડિત નથી થતો, ક્ષેત્રથી ખંડિત નથી થતો, કાળથી ખંડિત નથી થતો, ભાવથી ખંડિત નથી થતો. એવો સુવિશુદ્ધ, સર્વ પ્રકારે શુદ્ધ એક ભાવ અસ્મી, એટલે કે એવો એક અખંડ છે. એમાં કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળના ખંડ નથી પડતા. હવે દ્રવ્ય ક્ષેત્ર કાળના ખંડ નથી પડતા, પણ કાળના અખંડિત પ્રવાહમાં કાળનો પણ વર્તમાન ખંડ ન દેખાવો, એને એમ કહેવામાં આવે કે આ જીવે પોતાના દ્રવ્યને પણ અખંડ જોયું અને સામાના દ્રવ્યને પણ ભૂતકાળમાં આવું હતું, વર્તમાનમાં આવું છે અને ભાવિમાં આવું રહેવાનું છે, એવી રીતે એના ખંડ પાડ્યા વગર અખંડ દ્રવ્યને જોયું. માટે અહીંયા એની પર્યાયમાં ખંડ ઉત્પન્ન જ ન થયો અને અખંડ કાળ ધારા પ્રવાહી જ છે એમ એને ખ્યાલમાં આવી ગયું. જેટલી અખંડતા ધારા પ્રવાહરૂપ રહેલી છે ને, એ બધી અખંડતા સમયે સમયે ખંડ થઈને પરિણમે છે. શું છે? જેટલું કાળ પ્રવાહ અખંડિત છે એમાંથી પ્રત્યેક સમયે પર્યાયનો ઉત્પાદ થઈને વ્યય, ઉત્પાદ થઈને વ્યય, ઉત્પાદ થઈને વ્યય, ઉત્પાદ થઈને વ્યય થઈ જાય છે. પણ હવે એ જો એને ખંડ જ દેખાયા કરે કે ઉત્પાદ થયો વ્યય થયો, ઉત્પાદ થયો વ્યય થયો, તો એને એમ નથી જોવાનું. હવે આ સમયે ઉત્પાદ થયો, આ સમયે પર્યાયનો ઉત્પાદ થયો, હે મનુષ્ય પર્યાયનો. હવે અત્યારે ધારો કે તમારી ઉંમર 65 વર્ષની છે, તો ઉત્પાદ થઈ ગયો પર્યાયનો. હવે તમારી 55 વર્ષની વય હોય ત્યારે ઉત્પાદ તો હતો, હે તો હવે એ ઉત્પાદને તમે ખંડ તરીકે જુઓ કે ભૂતકાળમાં હું આવો હતો, ભૂતકાળમાં હું આવો હતો, ભૂતકાળમાં હું આવો હતો, એ પર્યાય દ્રષ્ટિ છે. અને તમે એમ જુઓ કે હું ભૂતકાળમાં જેવો હતો એવો જ છું અત્યારે, વર્તમાનમાં એવો જ છું, ભાવિમાં એવો જ રહેવાનો છું, તો કાળના ખંડને તમે નાબૂદ કરી દીધા. કાળરૂપી જે ખંડ ઉત્પન્ન થતો હતો એ ખંડને તમે અખંડથી જોઈ લીધો કે આ કાળ પ્રવાહ તો અખંડિત છે, ઉત્પાદ ભલે થાય પણ હું તો અખંડિત પ્રવાહરૂપ રહેલો છું, એમ આમાં કહેવા માગે છે. આ ગુરુદેવનું સૂક્ષ્મ પ્રવચન છે. આ અખંડિત કાળની ચર્ચા જે છે ને, ખૂબ સમજવા જેવી છે. ઘણી વાર શું થાય કે કાળ પ્રવાહ, કાળ પ્રવાહ, કાળનો ખંડ, પર્યાય પરદ્રવ્ય, પર્યાય ધ્રુવમાં છે નહીં. હવે અહીંયા તો આમાં એમ કહે છે કે પર્યાયને પરદ્રવ્ય કીધું, પર્યાયને પરદ્રવ્ય કીધું ને 50મી ગાથામાં, પર્યાયને પરદ્રવ્ય કીધું, તો એ પણ એક દ્રવ્ય થઈ ગયું ને. પરદ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય અને પરદ્રવ્ય, તો બે દ્રવ્ય થઈ ગયા, એમ થઈ ગયું ને. પરદ્રવ્ય કીધું એને, એમ નથી કીધું આ કે આ પર્યાય ત્રિકાળી દ્રવ્યનો એક અંશ છે અને એ અંશ છે એ ત્રિકાળી દ્રવ્યમાં નથી, એમ નથી કીધું. ત્યાં ત્યાં શું કીધું? પરદ્રવ્ય કીધું, પર્યાયને પરદ્રવ્ય કહી દીધું. તો એ આ ત્રિકાળ કાળ જે અખંડિત પ્રવાહરૂપ છે ને, એ સ્વદ્રવ્ય છે, એ સ્વદ્રવ્ય છે. અને એમાં જો તમે ખંડ પાડો, ખંડ પાડો તો પરદ્રવ્ય છે. એટલે કે એને તું પરદ્રવ્યમાં નાખી દઈશ તો તને ત્રિકાળ અખંડિત પ્રવાહ દેખાશે, તને એ સ્વદ્રવ્ય ધ્રુવ દેખાશે, એમ સિદ્ધ કરવા માંગે છે. પર્યાય આપણે શબ્દ કહી, પણ એને જો કાળથી તમે વિચાર કરો ને, તો એ કાળથી બરાબર ખ્યાલ આવી જાય કે આ જો કાળનો ખંડ પડ્યો. કાળ એટલે શું? સમય. કાળને શું કહેવાય? સમય. સમય, 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 એ એનો કાળ છે. તો એ કાળ પ્રમાણે જે બધું પરિણમન 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 ચાલ્યા કરે છે, તો એ કાળ પ્રમાણે જે તમે એને પરિણમનને જે જોવો ને, કે ભાઈ ભૂતકાળમાં આવું પરિણમન થયું હતું, વર્તમાનમાં આવું પરિણમન ચાલે છે, ભવિષ્યમાં આવું પરિણમન મારું ચાલશે, તો એનો મતલબ એમ થઈ ગયો કે તમે દ્રવ્યને ખંડિત કરી નાખ્યું. તમે જ્ઞેય અપેક્ષાએ પણ દ્રવ્યને ખંડિત કરો, એટલે કે તમારા જ્ઞાનની પ્રગટતા એને જ્ઞેય કહેવાય. તો એવા જ્ઞેય અપેક્ષાએ પણ તમારા જ્ઞાનને ખંડિત કરીને તમે જ્ઞાનને જુઓ, તો કાળનો અખંડિત પ્રવાહ તૂટી જાય છે. અને એ કાળનો અખંડિત પ્રવાહ તૂટ્યો
એનું નામ જ વિકલ્પ છે. એવા વિકલ્પ કરવાની અહીંયા ગુરુદેવ ના પડે છે કે આવા વિકલ્પથી તું ત્રિકાળી દ્રવ્યને જોમાં, કાળને અખંડિત પ્રવાહથી જો, કે ત્રિકાળ કાળ તો ધ્રુવ છે, ધ્રુવ છે, ધ્રુવ છે, ધ્રુવ છે, ધ્રુવ છે. પછી અહીંયા એવો પ્રશ્ન ઉભો ન કર કે ધ્રુવ છે એમ કહેનાર કોણ છે, તો ઈ વિકલ્પની ઉત્પત્તિ થઈ ગઈ. ઈ કહેનાર કોણ છે? ઈ જે કહેનાર હોય હું તો ધ્રુવ છું, મારા કાળનો અખંડિત પ્રવાહ ખંડિત જ થતો નથી કદી. એમ તું એને અખંડિતતાથી જો તો ખંડ જ નહીં પડે, અને જે ખંડ પડશે એ અભેદને અખંડ કરતો પરિણમશે, એટલે એને ખંડ નથી કહેવાતો, એને અભેદ જ્ઞેય કહેવામાં આવે છે. એ અખંડ થઈ ગયું. ઉત્પાદ વ્યય ન, ઉત્પાદ વ્યય કોઈ દિવસ ન થતા નથી. ઉત્પાદ વ્યય સામું અનાદિથી જીવ જોઈને મિથ્યા દ્રષ્ટિ રહ્યો છે. ઉત્પાદ વ્યય કદી પણ બંધ થવાના નથી, અને જ્યારે જ્યારે ઉત્પાદ વ્યયને નહીં જોવે અને એની અખંડિતતા રૂપ આખા દ્રવ્યને જોશે, ત્યારે એ ખંડ પડતો હોવા છતાં ખંડ ન દેખાયને ખંડ અભેદ થઈ જશે. એને કહેવાય કે આ જીવે પર્યાય દ્રષ્ટિ છોડીને દ્રવ્ય દ્રષ્ટિ કરી. એ પર્યાય દ્રષ્ટિ ને દ્રવ્ય દ્રષ્ટિને એ વિષય આપણા આપણે ઘણું સાંભળ્યું એટલે બધો બેસી ગયો હોય અંદર. પછી આ કાળની ક્યાંક વાત આવે ને તો આપણને એ ગોઠવાય જ નહીં આપણા જ્ઞાનમાં, કે આ કેવી રીતે કહેવામાં ગયા, શું આ કાળ એટલે શું, અખંડિત પ્રવાહ એટલે શું, ખંડિત કાળ એટલે શું, ત્રિકાળ કાળ એટલે શું, વર્તમાન એક સમયનો કાળ એટલે શું. તો એ બધી ચર્ચામાં પણ દ્રવ્ય પર્યાય જ છે. અહીંયા કોઈ એમાં કાંઈ મૂંઝાવવાની જરૂર નથી. કાળની વાત આવે તો કાળ એટલે સમય, સમય એટલે પર્યાય, પર્યાય સમયવર્તી છે, અને આ અનાદિ અનંત છે ધ્રુવ, એ ત્રિકાળ કાળ છે, અખંડિત પ્રવાહ છે. પ્રવાહ કદી બંધ નથી થતો. પ્રવાહને કોઈ એમ કે હવે પ્રવાહ અટકી ગયો, પ્રવાહ અટકતો નથી. ધ્રુવમાં ધ્રુવનો પ્રવાહ ચાલે છે, એ પણ ધ્રુવ રૂપે કાયમ રહેલો છે, અને વર્તમાન પર્યાયનો ઉત્પાદરૂપ પ્રવાહ છે એ પણ કાયમ રૂપે રહેલો છે. ઓલું ત્રિકાળમાં ત્રિકાળની ધ્રુવરૂપ પ્રવાહની અસ્થિ છે, અને આ વર્તમાન સ્વકાળ જે એનો પ્રગટ થાય છે, વર્તમાન ઉત્પાદરૂપ કાળ પ્રગટ થાય છે, ખંડિતરૂપ કાળ પ્રગટ થાય છે, દ્રવ્યમાંથી એક સમયનો ખંડ કરીને ઉત્પન્ન થતો કાળ છે, એ પણ અનાદિ અનંત છે. પણ એ કાળમાં મિથ્યાત્વ જાયને સમ્યકત્વ થાય, તો એ સમ્યકત્વ થયું એને અનુભવની અપેક્ષાએ સ્વકાળ કહેવામાં આવે છે. બાકી એમાં એક અનાદિ અનંત કાળ છે, પ્રગટ થતો કાળ. અખંડિત પ્રવાહ ધારાનો કાળ એ અનાદિ અનંત છે, પ્રગટ થતો ખંડરૂપ કાળ પણ અનાદિ અનંત છે, કારણ કે ઉત્પાદ બંધ નથી થતો એટલે એ ખંડરૂપ કાળ છે. પણ ખંડરૂપ કાળમાં શું છે? તો કે એ તું ભાવ ઉપર ચાલ્યો ગયો, કાળમાંથી નીકળી ગયો. ભાવ એટલે જે એનો ભાવ પ્રદર્શિત થયો એ કાળમાં. કાળમાં શું ભાવ પ્રદર્શિત થયો? તો કે મિથ્યા દર્શન પ્રદર્શિત થયું, રાગ પ્રદર્શિત થયો. તો એ તું ભાવમાં ચાલ્યો ગયો, કાળને તે છોડી દીધો. કાળ છે એ ઉત્પાદ છે, ઉત્પાદ છે એ તો એનો સ્વભાવ છે, અને એ ઉત્પાદની ઉપાધિ છે એ ભાવના વિપરીતપણારૂપ પ્રયત્ની, તો એને મિથ્યાત્વને રાગદ્વેષ કીધા, અને એ ભાવના અવિપરીતપણારૂપ પ્રયત્નિ તો એને સમ્યક દર્શન અને ચારિત્ર કીધું. આવી રીતની આખી વ્યવસ્થા ગોઠવાયેલી છે. આ પ્રશ્નોમાં ઘણું નીકળી જાય, પ્રશ્ન હોય ને તો સારું રહે, અને આ આ પ્રવચન બહુ સારું છે, ઘણું અદ્ભુત પ્રવચન છે. આ આ બહુ વિચારવા જેવું છે, વાંચવા જેવું પ્રવચન છે. આ પરિશિષ્ટમાં છાપ્યું છે આપણે પ્રવચન રત્નોમાં બીજા ભાગમાં, ખૂબ સારું પ્રવચન છે, અદ્ભુત. 4:11:45 પ્રવચન છે. આવું છે, હવે આપણો ટાઈમ થવા આવ્યો છે જરા, કારણ કે એમાં પ્રોગ્રામ છે ને એટલે આપણે આજે જરા વહેલું પૂરું કરશું. અહો ઉપકાર જીનવર.